हेलो स्टूडेंट्स, धोरण 10 विषय गणित प्रकरण नंबर 15 संभावना एमा पार्ट 3 आपे जोवा जई रह्या छीए अने आपणे प्रश्न नंबर पहोंच्या छीए 6 छठो दाखलो। बधाय विद्यार्थी मित्रों टेक्स्ट बुक पोतानी पासे लई ले, हुं रकम वांचुं छुं, खास ध्यानपूर्वक जुए। एक थैलामां लींबु स्वादनी ज मीठाईओ छे। मालिनी થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી છે? હવે અહીંયા આપણે સંભાવના શોધવાની છે, બરોબર? માલિની છે, આપણને કીધું છે એમ કે થેલામાં માત્ર લીંબુના સ્વાદની મીઠાઈઓ છે। તો હવે હું તમને એમ પૂછું કે મારી પાસે બધી આ બ્લેક પેન જ હોય અને હું તમને એમ કહું કે તમે આ થેલો છે, ધારો કે મારી પાસે થેલામાં બધી બ્લેક પેન છે અને હું તમને એમ કહું કે તમે જોયા વગર હાથ નાખો અને એમાંથી બ્લુ કલરની પેન આવે, એવું કોઈ દી બનશે? નહીં બને, કારણ કે બધી અંદર બ્લેક કલરની જ છે, તો બ્લુ કલરની કાંઈ આવવાની નહીં। બધી કુલ્ફી, બધી મીઠાઈઓ છે લીંબુના સ્વાદની જ છે, તો એમાં નારંગીના સ્વાદની મીઠાઈ છે એ ક્યારેય આવવાની નથી, બરોબર છે? તો એક ઈ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો, આ દાખલો આપણે સમજીએ છીએ દરમિયાન। અને બીજું કે કુલ એની અંદર લીંબુના સ્વાદની કેટલી મીઠાઈઓ છે એ આપણને આપેલું નથી, બરોબર? તો ધારો કે થેલામાં લીંબુના સ્વાદની એક્સ મીઠાઈઓ છે, અહીંયા હું લખું છું, જો ધ્યાનપૂર્વક, ધારો કે થેલામાં લીંબુના સ્વાદની એક્સ મીઠાઈઓ છે, ધારો કે થેલામાં લીંબુના સ્વાદની એક્સ મીઠાઈઓ છે, બરોબર? માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે અને એ કેવી છે? તો કે નારંગીના સ્વાદની મીઠાઈ છે। હવે થેલામાં લીંબુના સ્વાદની એક્સ મીઠાઈઓ છે એટલે કુલ મીઠાઈ કેટલી? કુલ શબ્દ ખાસ તમારે લઈ લેવાનો, દરેક દાખલામાં કુલ મીઠાઈ કેટલી થાય, જેને એન વડે દર્શાવશું, n બરાબર x, કુલ મીઠાઈઓ છે x। હવે નારંગીના સ્વાદની મીઠાઈઓ પહેલું એમ કીધું છે, બરોબર? એને ઘટના a વડે વ્યાખ્યાયિત કરીએ આપણે, તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બરોબર? હવે તમને ખબર છે કે બધી લીંબુના સ્વાદની જ છે, તો લીંબુના સ્વાદની મીઠાઈમાં તમને નારંગીના સ્વાદની મીઠાઈ ક્યારે મળવાની નથી, બરોબર? તો જો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો ઘટના એ, હવે આને લખવાનું કે ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા, આપણું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે સંખ્યા એમ બરાબર। હવે તમે મને કહો કે નારંગીના થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી, બધી લીંબુની જ છે, તો નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી પસંદ થશે? હું તમને એમ કહું કે બધી બ્લેક પેન જ છે, તો બ્લુ પેન કેટલી પસંદ થશે? તમે કહો સર એકે નહીં, કારણ કે બ્લુ છે જ નહીં, હા તો નારંગી છે જ નહીં, તો નારંગીના સ્વાદની મીઠાઈઓ કાંઈ આવશે નહીં, એટલે એના સ્થાને આપણે શું લખી નાખશું? ઝીરો, બરોબર? હવે એ જે ઘટના એ છે એની આપણે સંભાવના મેળવવાની છે, એટલે એને કહીશું આપણે P ઓફ A બરાબર M અપોન N બરાબર 0 ના છેદમાં X, આમ થશે, જો M એટલે 0, ઘટના એ ઉદ્ભવના પરિણામોની સંખ્યા M બરાબર 0 અપોન N, N એટલે ટોટલ મીઠાઈ કેટલી છે, તો X એટલે 0 ના છેદમાં X બરાબર એનો જવાબ શું આવે? 0। તો કોઈ ઘટનાની સંભાવના 0 આવે તો એને કેવી કહેવાય? અશક્ય ઘટના। આવું લખવું જરૂરી નથી, પણ જો તમે લખો એક્ઝામમાં આવું પૂછાણું હોય
तो पेपर चेक करने में था कि नहीं आ विद्यार्थी ने अशक्य घटना चौक्स घटना एना विषय की खूब माहिती छे तो तुम्हारी इम्प्रेशन सारी पड़े बी बराबर હવે બીજું જોઈએ આપણે તો એમ કીધું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી તો અહીંયા લખું છું કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય બરોબર તો ઘટના બી ઉદ્ભવવાના આ વિધાન ખાસ યાદ રાખજો આ જે હું લખું છું ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર તો હવે બધી લીંબુના સ્વાદની મીઠાઈ છે તો હવે ધારો કે એમાં 50 મીઠાઈ હોય તો દર વખતે આ જ નાખશો તો શું આવશે લીંબુના સ્વાદની મીઠાઈ તો 50 મીઠાઈ જ આવવાની છે એટલે કે કુલ મીઠાઈ x છે તો કેટલી પસંદ થશે x મીઠાઈ તો હવે એની સંભાવના એટલે p ઓફ b બરાબર m / n એટલે કે x ના છેદમાં જો m બરાબર x એટલે કે x ના છેદમાં x બરાબર કેટલા આવશે 1 તો આને શું કહેવાય આને ચોક્કસ ઘટના કહેવાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આને ચોક્કસ ઘટના કહેવાય બરાબર તો જો આ ખાસ લીંબુના સ્વાદની એક મીઠાઈ નારંગીના સ્વાદની લીંબુના સ્વાદની ઘટના એ ઘટના બી ઉદ્ભવન બરોબર ખૂબ નાનો એવો દાખલો પણ ખૂબ અગત્યનો છે કારણ કે કોઈ રકમ આપેલી નથી અને આખો દાખલો આપણે ગણી બરોબર ખાલી વિગત જ આપેલી છે બધું ધારીને આપણે દાખલો છે એ ગણવાનો છે અને આપણી સમજણથી ગણવાનો છે બરોબર એટલે ખાસ એકવાર બે વાર મારા બધા આપણે યુટ્યુબના લેક્ચર એટલે જ બનાવીએ છીએ કે ભાઈ તમે એકવાર બે વાર ત્રણ વાર તમે રિપીટ કરી શકો ન આવે બરોબર એટલે ખાસ આ ધ્યાનમાં લેજો હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 7મો દાખલો બધા વિદ્યાર્થી મિત્રો રકમ વાંચે તો પ્રશ્ન નંબર 7 દાખલા નંબર 7 આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.092 છે અને બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી જો આ વચ્ચે એક એવો દાખલો આવી ગયો છે કે જન્મદિવસ સમાન હોય અને ન હોય બરોબર એટલે ઘટના એ અને ઘટના એ નહીં એના જેવું થઈ ગયું બરોબર તો આપણે જન્મદિવસ સમાન ન હોય અને જન્મદિવસ સમાન હોય એ ધારી લઈએ પ્રશ્ન 7માં તો એ બરાબર જન્મદિવસ સમાન હોય બરોબર જન્મદિવસ સમાન હોય અને એ ડેશ જન્મદિવસ સમાન ન બરોબર જન્મદિવસ સમાન હોય જન્મદિવસ સમાન ન તો હવે જુઓ કે પી ઓફ એ હવે જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપણને આપી દીધી છે બરોબર એટલે કે p ઓફ a ડેશ તેથી p ઓફ a ડેશ બરાબર કેટલા થાય 0.992 બરોબર આ રીતે જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના હવે જન્મદિવસ સમાન હોય અને જન્મદિવસ સમાન ન હોય એની સંભાવનાનો સરવાળો કેટલો થાય હંમેશા 1 થાય બરોબર આવું આપણે અગાઉ પણ શીખી ગયા છીએ
હવે આપણે જોઈએ તો સમાન ન હોય એની સંભાવના આપી દીધી છે એટલે સમાન હોય એની ગોતવાની એટલે p of a plus અહીંયા p of a dash એટલે 0.992 બરાબર 1 હવે 0.992 ની બાજુ લઈ જાવ એટલે માઈનસ થઈ જશે એટલે p of a બરાબર 1 માઈનસ 0.992 તો 1 એટલે કે આપણે કેટલા ગણવાના 1000 ગણવા 1000 માંથી 992 બાદ કરો તો કેટલા વધે તો કે 8 વધે બરોબર તો 8 બરોબર તો કેટલા આંકડા પછી પોઈન્ટ તો કે 3 તો અહીંયા તો 1 જ છે પછી 2 3 પછી પોઈન્ટ 0 એટલે જવાબ આવ્યો 0.008 This is the right answer. જો આ 0.08 બરોબર તો આ એકદમ સરળ દાખલો છે પણ સમજવાનું આ છે કે જન્મદિવસ સમાન હોય જન્મદિવસ સમાન ન હોય એ લઈ લેવા અને સમાન ન હોય એની સંભાવના આપી દીધી છે આવું એક એક્ઝામ્પલ પણ છે આની અંદર એટલે આ ખાસ સમજી લેજો તો એનું એક્ઝામ્પલ પણ તમને સરળતાથી સમજાઈ જશે બરોબર તો વિદ્યાર્થી મિત્રો આજે આ બે દાખલા જે મેં તમને ગણાવ્યા છે ખાસ તમે તમારી ફેર બુકની અંદર એની નોંધ છે એ કરતા જજો થેન્ક યુ ગુડ બાય ટેક કેર સી યુ